આપણા ત્યાં લગ્ન એક એવો પ્રસંગ છે જેને ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. વર વધુ તેમના જીવનની એક નવી શરૂઆત કરે છે, પણ જો આ જીવનની શરૂઆતના થોડાક જ સમયમાં તેઓ મોતને ભેટે તો તેમના વૃદ્ધ મા બાપ પર શું વીતે તેની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ એક કાળજું કંપાવી દે તેવી ઘટના છે. હવે આવી જ ઘટના રાજકોટમાં બની, જ્યારે ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે તેમાં એક નવ વિવાહિત દંપતી હોમાઈ ગયું. વર અને વધુ બેઉના પરિવાર આઘાતમાં સરી પડ્યા. નમસ્કાર, જમાટ સાથે હું છું પાર્થ. રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બની તે કોઈ રાજકોટવાસી તો શું, આપણે ગુજરાતીઓ પણ ક્યારેય નહીં ભૂલી શકીએ. પણ આ દુર્ઘટનામાં એક એવું દંપતી પણ હોમાઈ ગયું જેમના હમણાં ડિસેમ્બરમાં જ લગ્ન થયા હતા. અક્ષય ડોલરિયા, કે જેઓ 24 વર્ષના હતા, તેઓ કેનેડાથી ગુજરાત લગ્ન માટે આવ્યા હતા. તેમણે ખ્યાતિ સાવલિયા સાથે સૌ પ્રથમ કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે આ બાદ બંને ધામધૂમથી જ્ઞાતિના રિવાજો પ્રમાણે લગ્ન પણ કરવાના હતા. ગેમિંગ ઝોનમાં લાગેલ આગમાં બંનેની જિંદગી હોમાઈ ગઈ. પરિવારજનોના ડીએનએ સેમ્પલ દ્વારા મૃતદેહોની શોધખોળની પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી છે. મા બાપ અને પરિવારજનોને એમ કે હવે થોડા સમયમાં ધામધૂમથી લગ્ન મનાવીશું, પણ તેમને તો શું, આ દંપતીને સપનામાં ખ્યાલ નહીં હોય કે આ આગ કે જે તંત્રની ઘોર બેદરકારીથી સર્જાઈ છે તે જીવ લઈ લેશે. હવે સરકારે જાહેર કર્યું છે કે દરેક મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. પણ શું આ 5 લાખ આપવાથી મૃતકો પાછા આવી જશે? નહીં આવે. એવું નથી કે આ પહેલી વાર બન્યું હોય. પહેલા 2019માં તક્ષશિલા કાંડ, આ પછી શ્રેયસ હોસ્પિટલ આગ કાંડ અમદાવાદ, આ ઘટનાઓ સતત ચાલુ રહે છે. તંત્રનો ભાગ કહેવાતા અધિકારીઓ પૈસા લઈને તમામ બેદરકારીઓને છુપાવે છે, અને જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે ખૂબ મોટા ઘટસ્ફોટ થતા હોય છે. પણ હોમાઈ જાય છે માસૂમ જિંદગીઓ, પૂર્ણ વિરામ મુકાઈ જાય છે એ સપનાઓ પર, હૂંફ અને સ્પર્શ કાયમ માટે જતા રહે છે. છેલ્લે તો રહી જાય છે એ આંખો કે જેમાં આંસુ પણ સુકાઈ જતા હોય છે. હવે આ યોગ્ય સમય છે જ્યારે ગુજરાત સરકાર શાળા કક્ષાએ અને યુનિવર્સિટી કક્ષાએ પોતાના અભ્યાસક્રમોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ લાવે અને કઈ રીતે વિવિધ આપત્તિઓથી પ્રેક્ટિકલી બચી શકાય તે શીખવવામાં આવે, જેમ કે પૂર, આગ, ભૂકંપ છે વગેરેથી. પણ એ સાથે ખૂબ જ જરૂરી છે કે આવા ગેરકાયદેસર ડેથ ઝોન એટલે કે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.